અન્ય સમાચાર જોઈએ તો ગાંધી જયંતિ પર સુરતને મળશે કેબલ બ્રિજની ભેટ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતમાં આજે કેબલ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકશે. સામાન્ય રીતે બે પિલ્લર વચ્ચે 50 મીટર થી વધુની જગ્યા રાખવામાં નથી આવતી, પરંતુ આ બ્રિજની ખાસિયત એ છે કે આ અનોખા કેબલ સ્ટેટ બ્રિજમાં 150 મીટર નો સ્પાન મુખ્ય બે પિલર પર કોઈ પણ પ્રકારના આધાર વિના જ ઉભો છે. જો બ્રિજની અન્ય ખાસિયતો પર નજર કરવામાં આવે તો 88 ટન વજન ધરાવતા 1632 કેબલનો બ્રિજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક કેબલ જુદા જુદા પ્રકારના નાના સ્ટે કેબલથી બનેલો છે. બ્રિજની લંબાઈ 918.21 મીટર છે. બ્રિજ બનાવવા માટે 8500 ઘન મીટર થી વધુ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 63000 થી વધુ સિમેન્ટની થેલીઓ વપરાઈ છે. 2000 ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બ્રિજના બ્યુટિફિકેશન માટે ક્રોનિકલ સ્ટ્રીટ લાઇટ પોલ પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ અલગ અલગ પ્રકારની કેપેસિટી ધરાવતી ખાસ પ્રકારની LED પણ લગાવવામાં આવી છે. તો આ સાથે TV9 સંવાદદાતા દેવેન ચિતે જોડાઈ ગયા છે. દેવેન, ઘણા બધા સવાલો વચ્ચે આ કેબલ સ્ટેટ બ્રિજ રહ્યો છે, પરંતુ આખરે આજે સુરતવાસીઓને ગાંધી જયંતિ નિમિત્તે આ એકદમ અદ્ભુત કહી શકાય તેવા બ્રિજનું ભેટ મળશે, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી કેબલ સ્ટેજ બ્રિજ જે છે તે ઓપન થાય એ પ્રકારની જે લાગણી છે તે સુરતીઓની જોવા મળી રહી હતી, અને અંતે તેઓ જે રીતે આતુરતાથી રાહ જોતા હતા, આજે મુખ્યપ્રધાનના હસ્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય કેબલ સ્ટ્રીટ બ્રિજ જે છે તે અહીં જે છે ખુલ્લો મૂકવામાં આવશે. ઘણા વાદ વિવાદો પછી જ્યારથી આ બ્રિજના નિર્માણથી લઈને અત્યાર સુધીમાં અનેક પડકારો જે છે આ બ્રિજની સામે આવ્યા હતા, પરંતુ અંતે આપણે કહી શકીએ કે એક સુખદ અનુભવ હવે સુરતીઓને થશે, કારણ કે એક અનોખું નજરાણું કહીએ કે સુરત શહેરની અંદર 100 કરતાં પણ વધારે બ્રિજ છે, અને આ એક વધુ એવો બ્રિજ છે જે સમગ્ર સુરત શહેર માટે આકર્ષણનું જે કેન્દ્ર છે તે બની રહ્યું છે. ખૂબ જ જે રીતે ટ્રાફિકની સમસ્યા છે સુરત શહેરની, અને ટ્રાફિકની સમસ્યાના કારણે જે છે લોકો ખૂબ જ ત્રસ્ત થતા હોય છે, પરંતુ આજે પાલ થી અડાજણ થી આ વખત જે આપણે સુરત સિટીની અંદર જે આપણે મેઇન વિસ્તાર કહીએ કે ગૌરવપથ છે, ડુમસ તરફ જવાનો રસ્તો છે, આ તરફના જે વાહન વ્યવહારો છે તેઓ હવે ખૂબ જ સરળતાથી જશે. આપણી સાથે સુરત મહાનગરપાલિકાના જે અધિકારી છે આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, કેટલાના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે અને કેવી રીતે આપણે એને અનોખો કહી શકીએ? 144 કરોડના ખર્ચે સમગ્ર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે, અને સુરત ડુમસ રોડ જે અઠવા ઝોનમાં આવેલો છે તેને અને હજીરા તરફ જતા અડાજણ ઝોનના રસ્તાને જોડતો આ એક કેબલ સ્ટેટ બ્રિજ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સુરતના જનતાને લોકાર્પણ થશે. સાહેબ, જે રીતે આ બ્રિજ નિર્માણ કરવામાં અનેક પડકારો તમારી સામે પણ હતા, ગઈ વખત જે કેબલ જે સ્ટેટ બ્રિજ છે એની સ્ટ્રક્ચરલ રિપોર્ટને લઈને કે ઘણા બધા વિવાદો થતા હતા, જે લંબાયું એના પાછળના મહત્વના કારણ શું હતા? શહેરનું આ નવલું રજાણું અને એક સિગ્નેચર સ્ટ્રક્ચર કહી શકાય એવા કામમાં અવશ્ય કેટલાક વિઘ્નો સુરત મહાનગરપાલિકાએ અનુભવવા પડ્યા હતા, અને એમાં કાયદાકીય વિઘ્નો, વાદવિવાદ જે કંઈ મૂળ કંપની ગેમન ઇન્ડિયા જોડે હતો, અને એ સુરત મહાનગરપાલિકાએ ખૂબ મહેનત જહેમત પછી પૂરો કર્યો, અને ત્યાર પછી નવા ઇજારદાર યુનિક કન્સ્ટ્રક્શન મારફતે આ બ્રિજ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થયું છે. એને લગભગ 7 થી 8 વર્ષનો જેટલો ભલે સમય લાગ્યો છે, પણ શહેરનું આ એક નવલું નજરાણું થશે. ખાસ વિશિષ્ટ પ્રકારના આ સિગ્નેચર સ્ટ્રક્ચરને માણવા અને જાણવા માટે ઘણા લોકો અહીંયા મુલાકાત લેશે, અને રાંદેર અડાજણની જનતાને અઠવાની જનતા સાથે જોડતા આ એક લેન્ડમાર્ક પ્રકારના સ્ટ્રક્ચરને આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થશે. જે રીતે આ સુરત શહેરની અંદર એક અનોખી વાત એ પણ છે કે આખા ગુજરાતમાં કે કદાચ દેશમાં એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેની અંદર જે બ્રિજ સેલ છે તે બ્રિજ સેલ અલગ બનાવવામાં આવ્યો છે. તેની માત્ર એક પ્રકારની કામગીરી હોય છે કે શહેરની અંદર જેટલા પણ બ્રિજ છે તેને બનાવવામાં આવે, આગામી દિવસોની અંદર આગામી વર્ષોમાં લોકો વસ્તીની સંખ્યા વધે અને તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક હળવું થાય, એના માટે સુરત શહેરમાં અલગ અલગ 100 કરતાં પણ વધારે બ્રિજોનું નિર્માણ થઈ ગયું.
રહ્યું છે, એટલા માટે સુરત શહેર જે છે તે હવે બ્રિજ સિટી તરીકે પણ એક અલગ ઓળખ મેળવી રહી છે. પરંતુ જે રીતે કેબલ સ્ટેટ બ્રિજ બનાવવામાં છે, જે રીતે આપણે કહી શકીએ કે એને એક આર્ટનો એક નમૂનો છે, બે નમૂનો આપણે કહી શકીએ કે જે રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, બે નમૂન છે જે બ્રિજની જે ડિઝાઇન હોય છે ખરેખર એટલી રોમાંચક કરી ઉઠે છે કે સાંજના સમયે જ્યારે તમે અહીં લાઇટિંગ થતી હોય છે ત્યારે જ્યારે આ નજરાણું તમે જોતા નરી આંખે ત્યારે ખરેખર અદ્ભુત દ્રશ્યો જે છે તે તમને અહીંયા જોવા મળે છે. બિલકુલ દેવેન, જોડા માટે આભાર. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોઈ પણ સમયે સુરત આવી પહોંચશે અને આ બ્રિજનું લોકાર્પણ આજે કરવામાં આવશે. કેબલ સ્ટેટ બ્રિજ આજે ગાંધી જયંતિ નિમિત્તે સુરતને ભેટ સ્વરૂપે મળશે.